लोकसभा चूंटनी 2024 नु जाहिरनामु प्रसिद्ध थया बाद भारतीय जनता पार्टी द्वारा साबरकांठा बैठक पर भिखाजी ठाकुर ना नाम ने प्रथम वार जाहेरात करवामां आवी हती, परंतु विरोधो वंटोळ उभो थता भारतीय जनता पार्टीए उम्मीदवार बदल्या हता। भाजपे शोभनाबेन बारैयाने बीजी वार उम्मीदवार बनाव्या, परंतु नवा उम्मीदवार सामे पण एज रीते एक प्रकारे विरोध जोवा मळी रह्यो छे। लोकसभा 2024 ની ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી। પ્રથમ યાદીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ભીખાજી ઠાકોર કે ડામોરનો એક વિવાદ ચરમસીમા પહોંચતા ભાજપના શીર્ષ નેતૃત્વ દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા સાબરકાંઠા બેઠક પર મહિલા ઉમેદવારને મેદાને ઉતારી હતી। भारतीय जनता पार्टी गुजरात प्रदेशे साबरकांठा लोकसभा की सीट ये थोड़ा दिवस पहला अदना कार्यकर्ता श्री भीखाजी ठाकुर ने आपेली हती। अने ए वखते कार्यक्रम में खूब उत्साह हतो, परंतु त्यार पछी थोड़ोक विरोध थवाना कारणे गुजरात प्रदेशे आ सीट उपर उमेदवारी बदलवानो निर्णय करेलो हतो। अने बे दिवस पहला पार्टीए उमेदवार जाहिर करेला छे। कार्यकर्ताओं ने जाण थता गई काल थी ज घणा बधा कार्यकर्ताओं मारा उपर फोननो मारो हतो के अमारे आती काले आप श्रीने रूबरू कार्यालय भरवा माटे आवुं छे। मारे कमलम मीटिंग में जवानुं होवा छतां कार्यकर्ताओंनी आ लागणी हूँ टाळी शक्यो न हतो। अने आजे सवारे वहेला 9 वागे हूँ आ कार्यकर्ताओं ने सांभळवा माटे हूँ कार्यालये उपस्थित हतो। घणी बधी मोटी संख्यामां आ कार्यकर्ताओ उपस्थित हता। कार्यकर्ताओए आ नवीन उमेदवार माटे खूब मोटा प्रमाणमां अने आक्रोशथी एमनो गुस्सो ठारवेलो छे। मैं पण एमने हैयाधराण आपेल छे कि आपणी जे पण लागणी छे ए लागणी हूँ गुजरात प्रदेशमां पहोंचाडीश, अने आ बाबते गुजरात प्रदेश ने पण योग्य निर्णय करवा माटे जाण करवानो छु। कई कई तालुकामांथी रजूआत करवा माटे आव्या? आजे रजूआत करवा माटे हिम्मतनगर तालुकामांथी पण हता, ઈડર તાલુકામાંથી પણ હતા, ઈડર શહેરમાંથી હતા, હિંમતનગર શહેરમાંથી હતા, વડાલી શહેરમાંથી હતા, અને પ્રાથિતમાંથી પણ થોડા ઘણા કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત હતા। મુખ્યત્વે કાર્યકર્તાઓની રજૂઆત એક જ હતી કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાને આ રીતે ટિકિટ આપવી ના જોઈએ। મેં તો એમને એવી સૂચના આપી હૈયાધરણ આપી છે કે ભાઈ આપની જે પણ જે લાગણી છે એ હું પ્રદેશમાં ચોક્કસ પહોંચાડીશ। એવી લોકોને લાગણી આપી છે ને એમને મારી જે લાગણી છે એ એમને સ્વીકારી પણ છે। પરંતુ આ મહિલા ઉમેદવાર પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કે જે કોંગ્રેસમાંથી પોતાનું પ્રતિનિધિત્વ કરતા હતા, તેઓ થોડાક સમય અગાઉ કોંગ્રેસને બાય બાય કરી ભાજપમાં જોડાયા હતા, અને તેમના પત્ની શોભનાબેન બારૈયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવાર બનાવતા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ વંટોળ ઉભો થયો છે। હોળીના સમયે ભારતીય જનતા પાર્ટીમાં હોળી પ્રગટાવી છે। અમારો ફક્ત વિરોધ ઉમેદવાર આયાતી ઉમેદવારનો જ છે। અમે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એક કાર્યકર્તા છીએ। અમે ભારતીય જનતા પાર્ટી સાથે અમે નરેન્દ્ર મોદી સાહેબ અમિત સાહેબ સાથે છે। પણ જ્યારે કેટલાય વર્ષોથી જેનું લોહી જિંદગી આખી ભારતીય જનતા પાર્ટીના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી માટે પૂર્ણ કરી દીધી છે, ને ભારતીય જનતા પાર્ટી શૂન્યમનની સર્જન કરી ને આજે એક વટવૃક્ષ બનાવી દીધી છે, ને આયાથી ઉમેદવાર 5 વર્ષ કે 2 વર્ષમાં આવી ને જો એમને ટિકિટ મળી જાય તો એક કાર્યકર્તાની અવગણના કરવામાં આવેલ છે। તો આવનાર સમયમાં જો ભારતીય જનતા પાર્ટી મોરબી મંડળ સંગઠનનું અમારી કાર્યકર્તાઓની વાત નહીં સાંભળે તો એલાને જંગ જેવો આગળના કાર્યક્રમ અમે કરશું। ભીખાજીની ચૂંટણી જે ઉમેદવારના લોકસભાના ઉમેદવાર નક્કી કરેલા હતા એ અમે સ્વીકાર્યા હતા કે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા હતો, પણ અમુક લોકોની અવગણના અમુક રોટલા શેકવા માટે પોતપોતાના સ્વાર્થ માટે ખોટી પત્રિકાઓ છાપી ગામડે ગામડે ખોટી પત્રિકાઓ વેચી
ને એમને બદનામ કરવાનું કાર્ય કરેલ છે. ખરેખર ભીખાજી એક જેવો પાયાનો કાર્યકર્તા છેલ્લા 20 વર્ષથી પક્ષના માટે કામ કરેલું હોય એ વ્યક્તિને જ્યારે સંગઠનને મોરબી મંડળની ટિકિટ આપી ને પછી એની ટિકિટ કેન્સલ કરવાનો કૃત્ય કરેલ છે એ ખરેખર ચલવી લેશું નહીં. મહિલા મોરચા બધો વિરોધ થયો તારી બતાવી તો અરવલ્લી જિલ્લો કે સાબરકાંઠા જિલ્લો કે બધા કાર્યકર્તા બધા નિરાશ છે બધા. અમે પોતે ભાજપ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા સક્ષમ કાર્યકર્તા છીએ એટલે અમને ખોટું દુઃખ થાય છે. ખોટું આ વસ્તુ ખોટું થઈ ગયું છે બધું. મેં તો લોકોને વોટ્સઅપ માધ્યમથી કરી છે. ના જિલ્લા પ્રમુખ રૂબરૂ મળવા બધા લોકો 500 પબ્લિક મળવા છે. 500 પબ્લિક અરવલ્લી સાબરકાંઠા બધા તાલુકા ઈડર તાલુકો પાથી તાલુકો તળોદ તાલુકો મહેસાણા તાલુકો બધા એ બધા ભેગા છે. બધા ભેગા બધા આવી જાય. ટિકિટ ચેન્જ ટિકિટ ચેન્જ કરો ગમે તે કહ્યું. ટિકિટ ચેન્જ કરી કાર્યકર્તા ટિકિટ આપો સાહેબ. કાર્યકર્તા ન્યાય મળવો જોઈએ. એમને કીધું પ્રદેશ મહામંત્રી જિલ્લા પ્રદેશ મહામંત્રી વાત કરું હું. એમ શું કેવું સર પ્રદેશ મહામંત્રી ફોન ના ઉપાડ્યો એટલે રૂબરૂ જઈ મળવા વિજય પંડ્યા બે રૂબરૂ મળવા છે. ત્યારે હવે આ હોળી સમશે કે પછી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે તે આગામી સમયમાં ખ્યાલ આવશે. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકા મથકો પરથી કે ફાયરના કાર્યકર્તાઓ આજે જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. કનુભાઈએ તમામની રજૂઆત સાંભળી પ્રદેશ કાર્યાલય અને પ્રદેશ સંગઠન સુધી પહોંચાડવા માટે હૈયાધારણા આપી હતી. જો તે ચૂંટાયેલા સદસ્યો સંગઠનના હોદ્દેદારો સહિત તેમજ પેજ સમિતિના પ્રમુખો આજે આ ઉમેદવાર બદલવા માટેની માગણી કરી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.